بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يا من ذكره شرف للذاكرين. يا من شكره فوز للشاكرين. يا من طاعته نجاة للمطيعين. صلي على محمد وآله الطيبين الطاهرين. اللهم صل على محمد وآله محمد. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله. صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب. ويا مظلوم ويا شهيد بأرض كربلاء. ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد، بسم الله الرحمن الرحيم: ما يفعل الله بعذابكم إن شكرتم وآمنتم وكان الله شاكرا عليما. આપણે દુઆથી મજલિસને શરૂ કરે, બીમારોની શફાયાબી માટે મઝહરાત મુકદ્દસા સાહિબીને કરામ, મોમિનીને કરામ, અઝાદારાને કરામ, પરદેદાર ઔરતોની હિફાઝત અમાન ઇઝ્ઝત કામયાબી વાસ્તે ઝાલિમો નીસ નાબૂદ ઝલીલ રુસ્વા તબા અને બરબાદ થઈ જાય. હર એક મોમિને આલે મોહમ્મદની હર એક દિલી ઉમેદ પૂરી થાય. જે ભી મોમિન જે ભી કાંઈ વ્યાધિ પરેશાની દુઃખો ગમોમાં મુબતલા હો, પંચતને પાકના સદકાથી અલ્લાહ તઆલા એ લોકોની પરેશાનીઓને દૂર ફરમાવે. આપણા મરહુમીનને જન્નતમાં આલી દરજો મળે. ઇમામે સમાન અલ ઇસ્લામનો ઝુહૂર જલ્દ થાય. આપણે ઇમામ زمان علیہ السلام نا سچے انصاروں میں شامل تھے شکے. مقصد ازاداری سید الشہداء، مقصد قربانی حسین علیہ السلام پر زندگی پر عمل کروا ما ثابت قدمی میرا وا ماٹے انے خاص و خاص مٹی سے حسین علیہ السلام نی روحانی انے باطنی برکتوں جے ما کامیابی نی چابی چھے انے حاصل کروا ماٹے خلوص دل نی ساتھے ترن وقت با آواز بلند سلامات. મારો મોઝુ અને ઉનવાન
મારો જે ટોપિક છે એ નેમતે ખુદાવંદે કરી નથી મારો ટોપિક અઝાબે ખુદાવંદે કરી બી નથી હું જે મોઝુ ઇખ્તિયાર કર્યો છો હું ચાહું છું કે દિલો સહનોની અંદર દરરોજની જિંદગીની અંદર જે સવાલો ઉભા રહે છે આપણે પોતાની જિંદગીની અંદર ક્યાં ભૂલ કરી જાય છે ક્યાં સમજમાં ફરક પડી ગયો છે આપણા દિલોની અંદર અહેસાસે જિમ્મેદારી કેમ બેદાર થાય આ અહેસાસે સાંસ દે રિસ્પોન્સિબિલિટી આપણાની અંદર જે છે ને દિવસે દિવસે સૂતો જાય છે બીજી તરફ તમે જોવા જાઓ આપણા જવાનો માટે શું કરવું જોઈએ કેમ કરતા આપણે ઇમામ બારગા આ રૂહાની મહેફિલો તરફ આ ઇબાદતો તરફ એ લોકોને ખેંચીને લઈ આવે તાકે એ લોકોની અંદર જે છે ને રૂહાનિયત પેદા થાય રૂહાનિયતની અંદર વધારો પેદા થાય બારેની જિંદગીની અંદર તમે જોશો દિવસે દિવસે આટલી મજા આવે છે આટલી આટલો શોખ પૂરો થાય છે એક તરફ બારેની જિંદગીની મજા મજાથી શું મતલબ છે નાજાયઝ મજા નહીં તો અલ્લાહ તાલાએ જે નિયમતો પેદા કર્યો છે અલ્લાહ ઇમામ સાદિક ઇસ્લામ ફરમાવે છે જેટલી બી નિયમતો છે એમાં સૌથી પહેલો હક થાય છે મોમિનો જન્નત તો મોમિનો વાસ્તે છે પણ દુનિયાની નેમતોને હાસિલ કરવું એ પ્રેઝિને હાસિલ કરવું મજાને હાસિલ કરવું સવલતોને હાસિલ કરવું અને એક જે છે ને દિલીક જિંદગી બિતાવું એક મોમિનનો હક છે જો કોઈ એ તરફ જાય છે સતિત્રે કોન્શિયસ દુનિયા હશે તો આખરતને હાસિલ કરવા માટે આસાની પેદા થશે દુનિયા હાથમાં હશે તો દીન ઉપર સાબિત કરવામાં સાબિત કદમ લેવા માટે આસાની થશે પણ દીન માટે આખરત માટે દુનિયા હોવી જોઈએ હવે જે નાજાયઝ મજા આજે તમે જોઈ લો દુનિયા જે છે ને એ તરફ ભાગી રહી છે ને એની અંદર કેટલી આસાની મળે છે આફિનોનમાં તમે જોઈ લો તો મા બાપ આખો દિવસ કામ 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 અને ના કરે તો આજની જિંદગીની અંદર જીવું બી મુશ્કેલ પડે છે એક તરફ એ લોકોની મજબૂરી બી છે બીજી તરફ એક તરફ જોવા જાઓ તો ઔલાદોનો હક થાય છે ઔલાદોને ટાઈમ દેવું જોઈએ ઔલાદો સાથે બેસીને ડિસ્કશન કરવું જોઈએ વાતચીત કરવું જોઈએ સમજાવવું જોઈએ એ ટાઈમ કોઈ પાસે નથી માવતર પાસે બી નથી ઔલાદ પાસે બી નથી માવતર પાસે એના માટે નથી સવારથી સાંજ સુધી કામ કરીને ઘરે આવ્યા તો હવે ઘરે આવીને માન મોકો મેળો છે હઝરતે વોટ્સઅપ માટે હઝરતે ફેસબુક માટે હઝરતે ઇન્ટરનેટ માટે અલ્લામાએ ટેલિવિઝિયો માટે મુશ્કેલથી ટાઈમ મેળો હવે એની ઈચ્છા એની અંદર પસાર કરે કે ઔલાદ સાથે બેસે ઔલાદને તમે જોશો ભણેલી છે અને અલ્હમ્દુલિલ્લાહ દિવસે દિવસે આપણે ઔલાદો જે છે ને ભણતર તરફ આગળ વધે છે અને આગળ વધવું જોઈએ આજે તમે જોઈ લો જેટલા બી ડેલિગેશન આયતુલ્લાહ સિસ્તાનીની મુલાકાત માટે જાય છે અલ્લાહ તઆલાની મરજી તકલીફને સલામત રાખે એને તુલે ઉમર અતા ફરમાવે આપણા માટે એક નિયમતે અઝીમ છે એના હકમાં જરૂર દુઆ કરતા રહે જેવો લોકો કોતરે મરજિયત છે ટીકા કરી રહ્યા છે મુસ્તહીદો તરફ કારણ કે અમે ભણેલા છે આ ડોસાઓ શું જાણે દુનિયા કેમ ચાલે છે પણ આટલો તમે ધ્યાન રાખજો આપણી શિયતને અને દુનિયાને જો કોઈ બચાવવા વાળા છે તો આ લોકો છે જેને આપણે ડોસા કહીને બોલાવીએ છીએ આયતુલ્લાહ સિસ્તાની કઈ નેમતનો નામ છે તમને ખબર છે અમુક બે ત્રણ વર્ષ અમુક વખત પહેલા આખો ઈરાક દાઈશના હાથમાં જાતો હતો કે નતો જાતો ને એ લોકોના હાથમાં જા તો હાલત શું થા આજકાલ ઝુલ જરા પ્રોગ્રે કેનો છે અગાઉના જમાનામાં તો રોઝાને તોડી નાખતા હતા પણ જનાબે હુજરી ઇબ્ને અદીના રોઝાને તોડ્યા ઇન્ફોર્મેશનમાં સાંભળ્યા કે ના સાંભળ્યા કબર બી ખોઈ દા મૈયત મૈયતને ધેપલા સે કરો શા માટે કારણ કે આ એક નવી સોચ નવી થિંકિંગ છે જો તમે લોકો રોઝાને તોડશો હજાર વખત તોડશો ને શિયા લાખ વખત બનાવશે અને તોડશો તો પેલાથી સુંદર અને બહેતર બનાવશે એના માટે બહેતરીન સોલ્યુશન એ છે કે તમે લોકો છે ને જગાને જ ગાયબ કરી નાખો મૈયત બીજી કોઈ જગ્યા લઈ જાઓ ખબર જ નહીં પડે ક્યાં રોઝા બનાવશો તમે અને હર ઝુલ્મ થવાનું હતો
આખું આ દાએશના હાથમાં આજે સિરિયાની અંદર બીબી ઝેનબના રોઝાની અંદર હર જગ્યા ઉપર જો આજે બીજી હું બીજા કોઈ વાતમાં નથી પરવા માંગતો પોલિટિકમાં નથી પરવા માંગતો આ મારો સબ્જેક્ટ નથી હું ફક્ત એક ઈશારો કરવા ચાહું છું અને જો જવાનોના સેનોની અંદર એવો કોઈ સવાલ હોય તો સવાલ બી પેશ કરે તાકે એનો જવાબ દઈને સમજાવવામાં આવે હું આટલો જ કહેવા માંગુ છું આજે ઈરાક દાઈસ્તી બેચો હોય તો દુઆ દો આયતુલ્લાહ સિસ્તાનીને ઇનોસાને નહીં આયતુલ્લાહ સિસ્તાનીને મરજે તકલીદ ને નાયબે ઇમામે ઝમાનાને ઔલાદે જનાબે ફાતિમા ઝહરાને દુઆ દો શાનની અંદર આયતુલ્લાહ ખામનેઈ જો દાખલ ના કરત તો આજે જો એમ લાગે છે કે બીબી ઝૈનબનો રોઝો બચાવું બીબી સકીનાની રોઝો બચાવું જનાબે ઉમે કુલસુમનો રોઝો બચાવું એ જો પ્લસ સ્પિરિચ્યુઆલિટીની છે એને બચાવું એક મોટી નેમત છે તો પેશ આયતુલ્લાહ ખામનેઈને દુઆ દો આજે ઇસ્લામનો ઇમાજ જો વૈચો હોય તો આલોકા થકી ડિફરન્સ આલોકા અને દુશ્મન જાણી રહ્યા છે કે શિયા પાસે જ્યાં સુધી બે વસ્તુ છે એ લોકોને નુકસાન પહોંચાડવું એ લોકોને ખતમ કરવું ના મુમકિન વાત છે એ લોકોની અંદર આપણે રૂહાનીયત જતી બી લેશું ગલત રસ્તા ઉપર બી ચલાવી દેશું આપણા જેવા બી બનાવી નાખશો પણ આ જેને આપણે દોસા બાપા કહે છે ને આ મરજે તકલીફ જ્યારે એનો એક ફતવાનો આવાજ ઊંચી કરે છે તો જે છે ને અમારા 20 વર્ષની 50 વર્ષની મહેનતો ઉપર પાણી ફેરવી જાય છે એના માટે શિયતને ખતમ કરવું છે શિયતને બરબાદ કરવું છે તો તમે બે વસ્તુનો ખતમ કરો એક અસાદારી બીજી આ મરજૈયતની સિસ્ટમને અને અફસોસની વાત દુઃખની વાત છે રોવાની વાત છે માતમ કરવાની વાત છે હું તમને દુશ્મનોની વાત નથી કરતો ગૈરોની વાત નથી કરતો આપણા વાળાની વાત કરું છું આપણા શિયાઓમાં બી એવા માણસો મને અહીંયાના તો હાલાત નથી ખબર પણ હું તમને ફક્ત ઈશારો કરી રહ્યો છું શિયાઓમાં બી એવા માણસો પેદા થઈ ગયા છે ન કે ફક્ત કોંદલે તકલીફ આયતુલ્લાહ મરજૈયતના ખિલાફ હોય ફક્ત ખિલાફ હોય તમારી મરજીની વાત પણ તમે જુઓ એની ઉપર જે ભૂંડા લફ્ઝ બોલે છે ઘારુના લફ્ઝ બોલે છે એમ લાગે છે કે દુનિયાની અંદર કોઈ જલી તરે ઇન્સાન હોય તો આલોકા હોય મને ખુલ્લા અલ્ફાઝની અંદર બોલવું પડે છે ને આપણા બચ્ચાઓ બી યાદ રાખે આજના સમાનો ઇન્ટરનેટનો સમાનો છે કોઈ એક પ્રોબ્લેમ નેશનલ નથી મારા જુમલાને યાદ રાખજો મારા ભાઈઓ આજના સમાનાની અંદર એક બી એવો પ્રોબ્લેમ હોય કે જે આપણા મઝહબને લાગુ પડતો હોય કોઈ બી અહકામ કોઈ દિવસ એ સમજવાની ભૂલ નહીં કરતા આપણી જમાતોને એનાથી શું મતલબ આ તો પ્રોબ્લેમ જે છે ને ઈરાકનો હશે ઈરાનનો હશે હિન્દુસ્તાનનો હશે પાકિસ્તાનનો હશે અરબસ્તાનનો હશે જો એમ વિચાર કર્યા છો તો આ ગલતી છે ઇન્ટરનેશનલ આજનો હર પ્રોબ્લેમ ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ છે નાનોમાં નાનો કારણ કે આજે અહીંયા જે છે ને એક માણસ ઓટકાર ખાય છે તો બીજા દિવસે તમને જે છે ને ફેસબુકની અંદર મળી જશે આ માણસ અહીંયા બેઠા બેઠા ઓટકાર ખાધો હતો એવી મજલિસો પરવામાં આવે છે તમે મજલિસ સાંભળશો તમે હેરાન રહી જશો આજે તમને કહું જે મોટી મોટી આપણી જમાતો ગણાય છે હું નામ નથી દેતો પણ જો તમે લોકોને જાણવું હોય તો મિંબરથી નીચે ઉતરું તમે મને સવાલ કરજો અને જઈને તહેકીક કરજો રિસર્ચ કરજો મારી વાત ગલત લાગે તો તમને તમારા ઉપર વાજિબ થશે મને આને સવાલ કરો મૌલાના સાહેબ મિંબરે રસૂલ આવી ખોટી ખોટી વાતો માટે નથી પૂટી ઉપરે ને તમે સમજો છો સ્વામી નથી જાણતા અમને અંધારામાં તમે રાખીને વાત કરશો તમારી ઉપર લાઝિમ થશે તમારો હક થશે પણ એવી જમાતો જે ઇલ્મના સેન્ટર હતા બુઝુર્ગ ઓલોમા આજે ઈ જમાતોની અંદર કોઈ મોલાનાને બોલાવ છે ફક્ત 12 દિવસ માટે બિચારા વ્યાધીમાં છે કોણ મોલાના આનું બેકગ્રાઉન્ડ શું છે એની હિસ્ટોર શું છે કેવી મજલિસ ભરે છે કે આવી આવી વાતો તો મેમ્બર ઉપર નથી લાવતો ને આજે ઇલ્મી માહોલ
હૌસા પેદા કરવા વાળા આજે વ્યાધીમાં છે, કારણ કે મિમ્બર ઉપર બી જે છે ને આજે સિક્યુરિટી નથી રહી. મિમ્બર ઉપર બી એવા એવા બયાન પડવામાં આવે છે, વલ્લાહ તમને મિમ્બર અને સ્કૂલ ઉપર કહી રહ્યો છું. ભરોસા કરી રહી છે. તમે વાત સાચી કરો કે ખોટી કરો, એક ચીજ યાદ રાખજો, આ દુનિયાની અંદર સાચી વાત કરો કે ખોટી વાત કરો, હક વાત કરો કે બાતિલ વાત કરો, માનવા વાળા તો તમને મળી જવાના છે. વધારે ન સહી, થોડા તો તમારે પાર્ટી વાળા માણસો મળી જશે. એના માટે છે ને મારા ભાઈઓ, જમાનો સારો નથી. આજે જે ઇન્ટરનેટ ની અંદર જે એજ્યુકેશન આપણી પાસે ના હતો, આપણી ઔલાદ પાસે છે. ઘણા એવા બુઝુંગો હશે ઇન્ટરનેટ ચલાવતા નથી જાણતા, પણ આપણા બચ્ચાઓ, આપણા જવાનો અલ્હમ્દુલિલ્લાહ ઈ ટેકનોલોજીના મેદાનની અંદર બહુ જ આગળ વધી ગયા. અને જરૂરી વસ્તુ છે આગળ વધે, બહુ જરૂરી વસ્તુ છે, પણ એની અંદર પછી લોકો બધું સાંભળતા હોય, એકબીજાને મેસેજ પાસ કરે છે. આ મૌલાનાને સાંભળો આમ કીધો, આ ઝાકિરને સાંભળો આમ કીધો, આ ખતીબને સાંભળો આમ પહેર્યો છે, અને ત્યાર પછી ડિસ્કશન થતો હોય. હવે આપણી ઔલાદો પાસે જો સવાલોના જવાબ ના હોય, એવા પ્રોગ્રામ જે છે ને આપણા ઇમામવાળામાં ના બનાવવામાં આવે, યા તો અમારા જવાનો મજલિસોથી દૂર રહેતા હોય, ઇમામવાળામાં ઇન્ટરેસ્ટ નથી લેતા, તો પછી એ લોકો પોતાનો અકીદા, પોતાની ફિકર, પોતાના વિચારના, હા, પોતાના દિલ, પોતાના અમલ કેમ કરતા એની આપણા મઝહબના અહકામને જે છે ને, આપણા મઝહબના ઉસૂલને જે છે ને, એ લોકો હિફાઝત કરી શકશે. હિફાઝત કરવા માટે જાણકારી જરૂરી છે. ઘણી વખત એમ કહેવામાં આવે છે, મજલિસની અંદર એવા શિષ્ય પરવામાં આવે છે, અમને ઇન્ટરેસ્ટ નથી, બસ જૂની વાતો છે. તો તમને નવી વાતો લ્યાવને મારા ભાઈ, શા માટે તમે નવી વાતો નથી લ્યાવતા? કહેવાનો મતલબ શું, જવાનોનો એક ગ્રુપ ઓર્ગેનાઇઝ થાય, પહેલી મજલિસ છે એટલે કા ચોક પર કહેવા માંગુ છું, જવાનોનો એક ગ્રુપ ભેગા થાય, કે સોલે પ્રોબ્લેમ, એ ક્યાં એવા સવાલો છે, કઈ એવી વાતો છે કે જે અમને અમારા અંદર ઉલઝનો પેદા કરે છે, એ બધા સવાલો રેસિડન્ટ મોલાનાને સામે રાખો, લખીને રાખો, બોલીને રાખો. મોલાના સાહેબ હમણાં નહીં, 10 દિવસ પછી અમે ખબર છે સીલ બુક લે, તમે આ સવાલનો જવાબ સંભળાવો, 15 દિવસ પછી આ સવાલનો જવાબ સંભળાવો, 20 દિવસ પછી આ સવાલનો જવાબ સંભળાવો, તો મોલાનાને બી આઈડિયા મળે. હું બીજા મોલાનાની વાત નથી કરતો, હું મારી વાત કરું છું કે ભાઈ અમને બી આઈડિયા મળે, ઈધે મળે. ભાઈ આજે છે ને આજના જમાનાની અંદર મને જે છે ને કેમ કરતા તબલીગ કરવું જોઈએ, કઈ એવા શિષ્ય છે જે મને સમજાવવા જોઈએ, આ શિષ્ય ઉપર હું કોઈ આર્ટિકલ વાંચ્યો નથી, સાંભળ્યો નથી, હવે હું શું કરીશ? મારા કોઈ દોસ્તને કોન્ટેક્ટ કરીશ, ભાઈ તમે બી એટલે મિંબરથી જો સીધું ઉપલે મારી મદદ કરો, આ શિષ્ય મારી પાસે નથી, તમે મને આ શિષ્ય ઉપર કંઈક યુટ્યુબમાં પાસ કરી શકો છો, કિતાબોનો રિસર્ચ કરીશ, નથી જો રેસિલતા શું નીકળશે, અમારા એમમાં બી વધારો થશે, અમારા કોને સાંસમાં બી વધારો થશે, અને જવાનો લોકોને બી મજલિસનો રસ પેદા થશે. એવી રીતે ઇલ્મ ડેવલપ થાય છે. અમે લોકો આમ ઇન્સાન છે, ઇલ્મે ગયબ નથી, અમારી કઈ વાતનો શું અસર પડે છે. પણ તમે જ્યારે સવાલ કરશો, આપણા માસુમીન અલેનું સલામ પોતાની જિંદગીની અંદર ખાસ ભાર દેતા હતા, સવાલ કરો, સવાલ કરો, સવાલ કરો, સવાલ કરો, સવાલ કરો, જાણકારી માટે જે સવાલ કરશો એ જે છે ને મોટીમાં મોટી ઇબાદત છે, મોટીમાં મોટી જે છે ને ઇબાદત છે, એની અંદર તમને મોટા મોટા સવાલો મળવાના છે. દિલ કોઈ બી વાતને દિલમાં દબાવીને ના રાખે, ખાસ કરીને જો એ વાત અકાયદના બારામાં હોય. શા માટે? શા માટે? જ્યારે સકારાતુલ મોતનો વખત હોય છે, મલેકુલ મોત આવે છે કોઈની રૂહ કબ્જ કરવા માટે, ત્યારે જે છે ને અલ્લાહ તાલા તરફથી રહેમતના મલાઈકા બી નાઝિલ થાય છે, શેતાન બી આવે છે. શેતાનનું કામ શું છે? શેતાનનું કામ શું છે? મિન શરરિલ વસવાસિલ ખન્નાસ અલ્લાઝી યુવસવિસુ ફી સુદૂરિન નાસ. શેતાનનું કામ શું છે? ઇલ સુફલે માલ દમલક
को वसवसा पैदा करसे, शको पैदा करसे। हमें मानस में जो एवं सकारात्मक मौत नो वक्त तमे विचार करो मारी पासे मारिफत नथी जेटली होवी जोईए। इल्या बहुत है क्वेश्चन के शेपादे रिपोर्ट्स घनी बड़ा एवं सवाल है जिना जवाब नथी। भाई शैतान आवी गयो दाखला तरीके फकत इशारा पर आवीने मने वक्ते सकारात कहे छे अरे तमे तो मौलाना छो अटली अटली तमे मजलिस मेरा बधाने समझाओ छो अल्लाह रहमान छे अल्लाह मेहरबान छे माथी वधारे मेहरबान छे आने मेहरबानी कहेवाय जो तमारी घरवाली ने तमारी जरूर छे जो बे त्रण वर्ष अल्लाह तमने वधारे जीवतो राखे तो अल्लाह नु शुं नुकसान थाय छे जो तमारा बच्चा रोई रह्या छे अल्लाह ने आ बच्चा ऊपर रहम नथी आवती हमना जो तुम्हारी मां अन्या उभी हत अने मां ने तमे के मां मां मने बे वर्ष ती जिंदगी दे दे तो सु मां जे छे ई तमने बे वर्ष ती जिंदगी आपत के ना आपत जी आपत तो पछी तमे केम के बीजा ने समझावता रहिया अल्लाह मां थी वधारे मेहरबान छे नथी लागतो के आने अंदर भूल थे गे छे एवा एवा केस्यो मने नथी केता केस्यो पिए छे जहरीला सवालो एवा एवा सवाल रखे ने एवा टाइम में मारी बाजू में कौन हसे कोई नहीं होई मारी बाजू नी अंदर मारी साथे बे वस्तु हसे एक हसे मारी अकल बीजो हसे मारो दिल अकल नी अंदर सूरे छे इल्म अने नॉलेज ने मारिफत दिल नी अंदर मारो ख्वायांस रहे छे मारो अकीदो रहे छे હવે ચાલો હું કે ના અલ્લાહ વધારે મહેરબાન છે કેમ કરતા મહેરબાન ના હા તમે વાત સાચી કરો છો મારી માં હા તો મારી પર રહેમ કરત આ કેવો ખુદા છે ઘણા માણસો આવા આવા સવાલોથી જે છે ને આખરી વખત સકારાત્મક વખતની જે અંદર છે ને પોતાનું ઈમાન ગુમાવી દે છે પોતાનો અકીદો ગુમાવી દે છે હા એવા ટાઈમે અલ્લાહ તાલાની રહેમતના મલાઈકા આવે છે એનો સિક્ર ઇન્શાઅલ્લાહ આગળ જતા બયાન કરીશ પણ આપણા ઘરોની અંદર એવી વસ્તુ પહેરી છે જેનાથી કે અલ્લાહના રહેમતના મલાઈકા ના આવે તો શું કામ આવે છે મનની શાંતિ જે આપણો અકીદો છે ને એવો હોય મગજની અંદર કે આપણો મન બી એને કબૂલ કરતો હોય ના આ છે તો સિલ્વુ પ્લે એવા એવા સવાલો જે છે ને તમે ઓલોમા તરફ પેશ કરો નથી સમજમાં આવતી કે બારમે નામ એક્ઝિસ્ટ થાય છે સવાલ કરો જાણવા માટે છે ને તમે જો જાણવા માટે સવાલ કરશો આ બારમે નામ શું છે ગાયબે નામનો શું ફાયદો હવે આવા ઈમાન જે દેખાતા ના હોય આપણે એનાથી શું ફાયદો ઉઠાવી શકીએ છીએ વાકેય ઈમાન છે કે બીજા મુસલમાન કે છે કે આખરી જમાનામાં પેદા થશે આ શું છે આ ગાયબ ગાયબની તમે વાતો કરો છો જાણું છે ને સમજું છે ને આ સવાલ કરું મોટી ઈબાદત છે કારણ કે જો સવાલ ઓલોમાથી કરશો તો ઓલોમા એનો એક્સપ્લિકેશન દેશે કે આ શા માટે છે શું પ્રૂફ છે ફાયદો આપણો થઈ ગયો કયામત મરવા પછી જે છે ને કોણ જોવા ગયો છે મરવા પછીના હાલાત કોણ જોવા ગયો છે તમે દુનિયાની અંદર બેઠા બેઠા આવી વાતો કરો છો અલ્લાહ સૃષ્ટિ છે ઇન્સાફ કરવા વાળો છે રહમ કરવા વાળો છે અને અહીંયા તમે જુઓ બિચારે તો મૂકી ગયો દુનિયાની અંદર જે સૌથી વધારે તમાચા ખાય છે એ બિચારા મુસલમાન છે જે અલ્લાહ મુસલમાનોની મદદ નથી કરતો જે અલ્લાહ મુમિનો ઉપર રહમ નથી કરતો એ લોકોની નજાત નથી દેતો અને કાફિરોને સારી હાલતમાં રાખ્યો છે એનું શું ભરોસો કહેવાય અલ્લાહની અદલ ઉપર છે નહીં સવાલ કરો ઓલોમાંથી જવાબ માંગો ઓલોમાંથી અને જવાબ એવો હોવો જોઈએ કે જે મનને શાંતિ આપે તમારો દિલ બી કબૂલ કરે હા આ મોલાના બરાબર પહેરા છે એનું જ હોવું જોઈએ એના માટે જેટલા બી છે ને હું ખાસ મોસુ જે છે ને હું એક તૈયાર કર્યો છું એ છે મનની શાંતિ એવી રીતે સવાલોના જવાબ દેવામાં આવે કે જેનાથી મનને શાંતિ મળે જવાનોને ખાસ રિક્વેસ્ટ કરું છું કે આ વશરા દરમિયાનમાં કોઈ બી મઝહબના બારામાં એવી કોઈ વાત હોય કોઈ સવાલો હોય કે મારી મગીસો પર સવાલ ઉભા થતા હોય તો સિમ્પલી તમે સામે પેશ કરો એનો જવાબ દેવામાં આવે જે મેં જ્યાંથી વાત જરાક આગળ આવી ગઈ મોટી નેમત આયતુલ્લાહ સિસ્તાની જ્યારે બી કોઈ દેલીગેશનની પાસે જાય છે તરત જ એક જ સવાલ એક જ વાત કહે છે તમારા બચ્ચાને ભણાવો 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 તમારા બચ્ચાને એજ્યુકેટ કરો તમારી પાસે અલ્લાહનો દેવેલો પૈસો છે અને કોમમાં કોઈ ગરીબનો છોકરો છે એની પાસે ભણવા જવા માટે પૈસા નથી તો એમ નહીં કહેતા આ ગરીબનો બચ્ચો એ તમારો બચ્ચો છે જેમ કે તમારા બચ્ચા માટે તમે પોતે તમે પૈસા કાઢો છો કોમના બચ્ચાઓ માટે બી કોટિઝેશન કરો ભેગા કરો મોકલો અને જો એ પણ નથી કરી શકતા તો લો તમારી સંસ્થાઓ છે વર્લ્ડ ફેડરેશન હોય આફ્રિકા ફેડરેશન હોય આપણી કોન્સેલેશન હોય જે બી હોય એ લોકો
પ્રકારે ખૂબસો ઇજાઝો દેવામાં આવે છે બચ્ચાને ભણાવો 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 એથી કે કરો આ સમાનાની અંદર અગાઉના સમાનાની અંદર ભાગ પસાર કર્યા તો બહુ જ મોટો ભણેલો કહેવાતો હતો વાહ કટો ભણેલો આજના સમાનાની અંદર ઈ ભાગ પસાર કર્યા કહેવામાં આવશે જાહી છે ભાગ પસાર કરવા વાળા એ લેવલ પસાર કરવા વાળા તમે જો બહારની દુનિયાની અંદર જોઈ લો અને બધી જગ્યા હાલત આસ્તે આસ્તે બદલે છે બધી જગ્યા એ લેવલનો કામ તમને ચોકીદારનો કામ મળશે તમને ઝાડુ દેવાનું ફગ્યા કરવાનું કામ મળશે હા તો એની અંદર બી પેલા પૂછે છે એ કામ દેવા માટે પૂછે છે ભાઈ તું ભણેલો છો તારી ડિગ્રી શું છે બીજી વાત કરું તમે કહો વેપાર દુનિયા છે રસ્તા ઉપર જઈ રહી છે આજે છે બધું ઓનલાઈન ચાલે છે ઓલો ગામનો સમાનો બધું ચાલ્યો ગયો અહીંયાથી નમક લઈને ઉમા વેચી નાખ્યા હરકીસી હવે નહીં ચાલે દેશવાસીઓ બધું લઈ લે છે અને આસ્તે આસ્તે લેતા જાય છે આજના સમાનો ને જે સમાનો આવી રહ્યો છે એની અંદર ભણતર બહુ જ કામ આવવા વાળી છે એના માટે પોતાની ઔલાદને ભણાવો પણ જે અસલ વાત એ છે કે આપણી ઔલાદને દુનિયાનો એજ્યુકેશન આટલો હાઈ દેવામાં આવે આટલો મોટા પ્રમાણમાં આવે કે આપણો બચ્ચો વાત લિસ્ટ પ્લીઝ સ્વીટ હોય એ લેવલ પછી 8 વર્ષ જે છે ને એ યુનિવર્સિટી ભણો છે પણ મઝહબનો ઇલમ નથી એની પાસે વાજિબ મસાઇલ બી નથી જાણ્યો અકાયદના બારામાં તમે સવાલ કરો તો એની પાસે પૂરા જવાબ નથી એની અંદર શોખ બી નથી જાણવા માટે એને શોખ બી નથી ધર્મ તરફ મોરવા માટે તમે ને રૂહાની તરફ જાઓ મે સિકવા સત્રિકલા ઓમ વેરા આપણે એ તો મને કયો જે છોકરો સવાર થી લઈ રાત સુધી આવી સ્કૂલોમાં જાતો હોય 18 વર્ષ નહીં 25 વર્ષ 20 વર્ષ સુધી આવી સ્કૂલોમાં ભરી ભરીને મોટો બને અને એનામાં રૂહાનિયત ના હોય નૂરાનિયત ના હોય દીની મારેફત ના હોય પ્રાતિકમાં ઇબાદત ગુઝાર ના હોય ઇતાત ગુઝાર ના હોય વાલેદેનની સાથે જે છે ને કનેક્શન ના ન ઘરમાં મા બાપ પાસે ટાઈમ છે ન મા બાપ પાસે આટલો ઇલમ છે કે પોતાના બચ્ચાને બધું સમજાવી શકે તો આ બચ્ચાઓ કાલે મોટા થશે એનાથી શું ઉમેદ રાખી શકે એના માટે કોઈ વધારે પડતો નથી કરે હવે જે છે ને કોઈ દુનિયાની અંદર એક પ્રોબ્લેમ એવો નથી જેનો સોલ્યુશન નથી આ દુનિયાની અંદર સામે બેસી વિચાર કરો જે આપણે નથી કહેતા બોલો તો બોલ વેચાય ના બોલો તો બોર બી ના વેચાય તો એ મઝહબના બારામાં બી છે ફક્ત દુનિયાના બારામાં નથી મારા ભાઈઓ મઝહબમાં બારામાં બી છે આપણે બેસીએ સાથે હરેક મોમિન સાથે બેસે વિચાર કરે કોમો ફેર શું કરે સોલ્યુશન શું છે કે બચ્ચા લોકોને આપણા જવાનો લોકો જે છે ને આપણા ઇમામ બારગાહોથી દૂર હટતા જાય છે મજા નથી આવતી શા માટે મજા નથી આવતી લાંબી મજલિસ ભરાય છે સબ્જેક્ટ એવો નથી કે મજા આવે તો એના બારાની અંદર આપણે શું સોલ્યુશન ગોતી શકીએ છીએ બોલે વિચાર આજની આ ખાસ ગઈકાલે પહેલી મજલિસ તો પરાની સલામીની મજલિસ હતી આજથી મારા બયાનમાં હું દાખલ થઉં છું હમણાંથી અલ્લાહ મારી જબાનમાં શક્તિ દેવે કે હું અસલ પેગામ પહોંચાડી શકું દિલની ગહેરાઈથી પહોંચાડી શકું મારી વાત દિલ સુધી પહોંચે મને બી અમલ કરવાની તોફીક મળે તમે લોકોને બી અમલ કરવાની તોફીક મળે એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર આયત હું તિલાવત કર્યો અલ્લાહ તાલા જે છે ને એ સવાલ કરી રહ્યો છે કયામત સુધી પેદા થવા વાળા હઝરત ઇન્સાનો થી સવાલ કરી રહ્યો છે એ સાહેબાને ઈમાન એ ઇન્સાનો એ ઔલાદે આદમ તમે પોતે વિચાર કરો ગૌર કરો ફિકર કરો કે જો તમે લોકો મારી નેમતનો શુક્ર અદા કરશો અને ઈમાન લઈ આવશો તો હું ખુદા શા માટે તમે લોકોને અઝાબ આપીશ ને પરકવા શા માટે અઝાબ આપીશ અલ્લાહ તો એ છે કે જે તમારી નેકીઓની કદર કરવા વાળો છે
અલ્લાહ તમારી નેકીઓની કદર કરવા વાળો છે અને અલ્લાહ બધી જાણકારી રાખે છે. તમે જે સંતાઈને કરો છો, જાહેર કરીને કરો છો, જે તમારા જાહેર દેખાય છે અને દિલમાં જે સંતાયેલી વસ્તુ છે, દિમાગની અંદર જે સંતાયેલી વસ્તુ છે, અલ્લાહ હર ચીજથી વાકેફ છે. પહેલો સવાલ અલ્લાહ તઆલા કહે છે, તમે કેમ એમ સમજો છો કે હું અઝાબ દેવા વાળો છું? તમને અઝાબ દેવાથી મને શું મળવાનું છે? આ એક સવાલ રાખું છું તમારી સામે, એનો જવાબ કાલે. આજે પહેલો સવાલનો જવાબ દેવા માંગુ છું. જવાનો લોકો સવાલ કરી રહ્યા છે કે મૌલાના સાહેબ, તમે પોતે મિંબર ઉપર બયાન કરો છો, અલ્લાહ એ છે કે જે માથી વધારે મહેરબાન છે. તમે જ મિંબર ઉપર બયાન કરો છો, અલ્લાહ તઆલાએ માની મમતાને પેદા કર્યો, લામૂર દિન મે હૈ, જે માની જે મોહબ્બત અને મમતા છે ગહેરી, દુનિયાની અંદર એનો જવાબ નથી. આટલી ગહેરી મોહબ્બત દુનિયાની અંદર, આટલો ગહેરો લગાવ બીજી કોઈ મખલુકમાં નથી કે જે એક માના દિલની અંદર છે પોતાની ઔલાદ માટે. અને તમે કહો છો, અલ્લાહ તઆલા શા માટે માના દિલની અંદર મમતા પેદા કર્યો? એનો એક રીઝન એ પણ છે, ઘણા રીઝન છે, પણ એની અંદર એક રીઝન આપી છે કે અલ્લાહ તઆલા એ સમજાવવા માંગે છે કે તમે લોકો તમારી માઓને જોઈ લો, તમારી મા તમને કેટલો ચાહે છે, કેટલી મમતા છે, તમારા કેટલા નખરાને બરદાશ્ત કરે છે, તમારી કેટલી ભૂલોને માફ કરે છે. તમે લોકો ભલે એનો દિલ દુખારો, પણ એક ફેર એને મીઠાશથી જોવો અને ત્યાર પછી કહો, મા, એ મા શબ્દ તમે બોલશો ને, મા કેટલી રાજી થઈ જાય છે કે એ બધી ભૂલોને માફ કરી આપે છે. અલ્લાહ તઆલા મમતાને પેદા કર્યો સમજાવવા માટે કે જો મા આવી મહેરબાન છે, માના દિલમાં આટલો રહમ ભરેલો છે, તો એ માની મમતાને પેદા કરવા વાળો અલ્લાહ કેટલો મહેરબાન હશે. તમે જ બયાન કરો છો કે હદીસની અંદર છે 70 માંથી વધારે અલ્લાહ મહેરબાન છે, અને બીજી તરફ તમે જ એ વસ્તુનો કોન્ટ્રાડિક્ટ કરો છો. તમે જો છે ને એની જીદ પેદા કરો છો. કઈ જીદ? કહો છો કે અલ્લાહ તઆલા જે માંથી વધારે મહેરબાન છે એ સજા બી આપે છે. સજા બી કેવી? સકરાતે મોત, ગુનાના કફારા, એની ઉપર તમે મજલિસ સાંભળો, એની ઉપર તમે કિતાબો વાંચો, રૂઆંટા ઉભા રહી જાય છે. અમારો થાશે શું? ફિશારે કબ્ર, ઇન્સાનનો મગજ પગની સાથે મળે છે, એવી રીતે પગ પીસે છે. આલમે બરઝખ, જે ગુનાના કફારાના કારણે, હા, જે સજા એક મોમિનને દેવામાં આવે છે, એના વારાની અંદર કેટલો સખ્તાઈની સાથે કિતાબોમાં બી લખેલો છે અને તમે બી મજલિસોમાં પડો છો, તો પછી આ કેમ કરતા? જે ખુદાને તમે માથી વધારે મહેરબાન કહો છો, એ ખુદાને બીજી તરફ તમે આવી રીતે પેશ કરી રહ્યા છો? તો બે ચીજોની અંદર એક ચીજ બરાબર નથી લાગતી, એક ચીજ સહી નથી. યા તો ખુદા મહેરબાન નથી, યા તો પછી આ અઝાબની વાતો બધી ખોટી છે. ભલે પછી ઇમામ તરફથી મનસૂખ કરવામાં આવી, બલકે એવા ઓલોમા કે જે અઝાબ ઉપર મજલિસ ફરે છે એનો આપણે કેવા કેવા નામ રાખી દીધા. વમ્પીર, હા, સિનેમાના એક્ટરોના નામ તમે સમજી ગયા હશો. મૌલાના સાદિક હસન, અલ્લાહ એને સલામત રાખે, આ કોઈ ગિબત નથી, મિંબર ઉપર પોતે બી બયાન કરે છે. કેવા કેવા નામો એના રાખવામાં આવ્યા છે. તો એવા મૌલાનાની માણસો મજલિસ સાંભળવું પસંદ નથી કરતા, હાલાકે સાંભળવું જોઈએ. એવા મૌલાનાની મજલિસ સાંભળવું આપણા માટે લાઝિમ છે, જરૂરત છે, કારણ કે મહેરબાની ઉપર તો આખી જિંદગી આપણે મજલિસ સાંભળેલા. કેટલા કેવા મૌલાના છે કે જે મૌલાના સાદિક હસન માફક જે છે ને એક એક પોઈન્ટ ઉપર રોશની દાલતા હોય, ફકત રહેમત નહીં ગઝબનો બી નકશો સામે રાખતા હોય, એક એક મસાલની વજાહત કરીને સમજાવતા હોય, કે બહુ જૂજ છે, અમુક છે, એના માટે એવા મૌલાનાની મજલિસ સાંભળવું જોઈએ. પણ માણસો પસંદ નથી કરતા. બસ સવાલ એ છે, જે અલ્લાહ આટલો મહેરબાન છે એના બારામાં તમે આવી વાત કરો છો? જવાબ બિલકુલ સહી. જો અલ્લાહ તઆલા એ પોતે અઝાબ દેતો હોય તો વાત સાવ સાચી છે કે અલ્લાહ યા તો માથી વધારે મહેરબાન નથી, આ ફક્ત વાતો છે, ફક્ત ડાયલોગો છે, યા તો પછી અલ્લાહ જે છે ને એનું કામ છે બસ સજા દેવું, કાંઈ ભૂલો કર્યા ને સજા દે દીધો. આ બે અલગ અલગ વસ્તુઓ દેખાય છે.
પણ જો અલ્લાહ સજા દેવે તો વાત સાચી પણ હકીકત વાત ઈ છે કે અલ્લાહ તાલા કોઈને સજા નથી દેતો અલ્લાહ તાલા કોઈને સજા નથી દેતો સજા કોણ દે છે ઇન્સાન પોતે પોતાને સજા આપે છે કેવાનો મતલબ આપણે લોકો ધીરે ધીરે જરાક આગળ વધતા જઈએ અલ્લાહ કોણ જેને પોતાની જાત ઉપર રહેમતને વાજિબ કરાર દીધો છે રહેમને વાજિબ કરાર દીધો છે અલ્લાહ કોણ પોતે ફરમાવે છે 70 માઓથી હું વધારે મહેરબાન અલ્લાહ કોણ જેને 8 જન્નત પેદા કરી તો 7 જહન્નમ પેદા કરી જન્નત એ વધારે છે અલ્લાહ કોણ ભલે ગુનેગાર છો ભલે ખતાકાર છો ભલે જેટલા બી મોટામાં મોટા ગુના કર્યા હો પણ અલ્લાહની રહેમત આવાજ દે છે ખબરદાર જો મારી રહેમતથી ના ઉમેદ થયા છો જો મારી રહેમતથી ના ઉમેદ થયા છો હું તમારા એક બી ગુના માફ નહીં કરું તમે લોકોને ખરાબમાં ખરાબ રીતે અઝાબ કરીશ ખબરદાર મારી રહેમતથી ના ઉમેદ થયા છો ભલે જેટલા મોટા ગુના કર્યા છો તમારા ગુનાથી મારી રહેમત મોટી છે હું તમારા ગુના માફ કરવા માટે તૈયાર છું અલ્લાહ કોણ કે જે તોબાના દરવાજા ખુલ્લા રાખ્યા છે તમે વિચાર કરો ઇમામ સજ્જાદ અલઈસ્લામ ફરમાવે છે આ જે દુઆ છે ને અસ્તગફિરુલ્લાહ અલ્લઝી લા ઇલાહા ઇલ્લા હુવલ હય્યુલ કય્યુમ ઝુલ જલાલ વલ ઇકરામ વતુબુ ઇલૈ આપણે જે નમાઝ પછી પડે છે દિલથી પડે તરજુમા સાથે પડે હા સંતિમાની સાથે પડે તમે હાજી નાજીનો મજમો ઉઠાવો તમે એની અંદર મળશે સૈયદ સજ્જાદ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ નમાઝ પછી પગોને બદલવા વગર જે પોઝિશનમાં બેઠો છે ઈસ પોઝિશનમાં 3 વખત આ દુઆ કરો અલ્લાહ તઆલા તમારા બધાય ગુનાહોને માફ કરી આપશે તોબાના દરવાજા છેલ્લા દિવસ સુધી ખુલ્લા છે તો હવે સવાલ ઈ આવે છે જે અલ્લાહ આટલી બધી ફેસિલિટી આપ્યો છે ઈ અલ્લાહ તો ફક્ત મોહબ્બતનો નામ છે અલ્લાહ ફક્ત રહેમતનો નામ છે અલ્લાહ ફક્ત લવનો નામ છે અલ્લાહ ફક્ત અમૂરનો નામ છે અલ્લાહ ફક્ત મહેરબાનીનો નામ છે અલ્લાહ ફક્ત એહસાનનો નામ છે પણ એક ચીજ ના ભૂલે અલ્લાહને માનીએ તો પૂરી રીતે માનવું જોઈએ પહેલો જવાબ મારો આ છે આપણે કુરાન શરૂ કરે છે પહેલી આયત કઈ છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બરાબર છે કે નહીં આ આયતની અંદર સવાલનો જવાબ મોજૂદ છે અને એને આપણે ડેવલપે કરશું શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે રહમાનનો ડેફિનેશન શું છે રહમાન એટલે આ દુનિયાની અંદર અલ્લાહ તઆલા બધા ઉપર રહેમ કરે છે રહેમતના દરવાજા બધા માટે ખુલ્લા છે પછી એ મુસલમાન હોય કાફિર હોય નાસ્તિક હોય બેઈમાન હોય ફિરઔન હોય નમરૂદ હોય જે બી હોય આ દુનિયાની અંદર અલ્લાહ બધા માટે રહેમતના દરવાજા ખુલ્લા રાખ્યો છે અલ્લાહ કોઈને રહેમતથી ના ઉમેદ નથી કર્યો જ્યારે બી તમે તોબા કરશો અલ્લાહ કબૂલ કરવા માટે તૈયાર છે જ્યારે તમે અલ્લાહ તરફ આવવા માંગો છો અલ્લાહ એને અપનાવવા માટે તૈયાર છે અલી અસગરની શહાદત પછી હુસૈન ઇબ્ને અલીએ આવાઝ ઊંચી કરી હલ મિન નાસ યનસુરુના એવા ટાઈમે ઉલમા કહે છે હુરમલા બી આવી છાત ને યા હુસૈન હું તમારા અલી અસગરને શહીદ કર્યો છો પણ હવે મને પછતાવો થાય છે હું તોબા કરીને આવવા માંગુ છું ઇમામ હુસૈન અલી સલામ એને બી છાતીથી લગાવ્યો અલ્લાહના વલી હતા મોટામાં મોટા હુસૈન અલઈસ્લામ તો શિબ્રને બી બચાવવાની કોશિશ કર્યા કે જ્યારે છરા મારવા માટે તૈયાર હતો હા પેલો રહમાન અલ્લાહ દુનિયાની અંદર બધાને રોજી આપશે પછી ફિરઔનનું વા હોય કે મૂસા હોય બધાને તંદુરસ્તી આપશે બધાને સિક્યુરિટી આપશે દુનિયાની નેમતોમાં અલ્લાહ રહમાન છે પણ રહીમ એનો તમે ડેફિનેશનની અંદર જાઓ કે કયામતના દિવસે અલ્લાહ ફક્ત એ લોકો ઉપર રહેમ કરશે કે જેઓ લોકો ઈમાનદાર હશે નેક હશે પરેશગાર હશે દીનદાર હશે આખરતમાં નાસ્તિકો માટે રહેમત નથી
બે ઈમાનો વાસ્તે રહેમત નથી. પહેલી જ આયતની અંદર જવાબ દેવામાં આવ્યો છે. આપણે જે છે ને વાતને એક કદમ આગળ વધારે એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. ત્યારે ખુદાવંદ કરીમ તરફથી મલાઈકા એહલે જન્નતને કહેશે, હવે તું નીચે જો તો, જ્યારે નીચે જોશે તો પોતાનું ઘર જહન્નમની અંદર જોશે. ત્યારે એને કહેવામાં આવશે, એ બંદે મોમિન, આ જહન્નમનો ઘર, આ જહન્નમનો અઝાબ, આ જહન્નમની આગ બધી તારા માટે હતી. જો તું નાસ્તિક, બેઈમાન અને ગુનેગાર બનીને આવત, જો તોબા કરીને ના આવત, તો તારી આ જગા હતી. હવે જો તું નેક બહેનો, પરેશગાર બહેનો, દીનદાર બહેનો, એના માટે અલ્લાહ તાલા તને આ જન્નત આપ્યો. ઇમામે સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે, ઈ ટાઈમે ઈ જન્નતમાં બેઠા બેઠા મોમિન આટલી એને ખુશી થશે, આટલી ખુશી થશે. એ વખતે જો મોત મુમકિન હત ને, તો એ ખુશીની અંદર એની જાન દે દે, અહીંયા જ મરી જાય. પછી અલ્લાહ તાલા જહન્નમીઓને કહેશે, હવે તમે માથા ઊંચા કરો. જ્યારે માથું ઊંચો કરશે, જહન્નમની અંદર એ લોકોનું એક ઘર દેખાશે. એ જહન્નમીને કહેવામાં આવશે, જો અલ્લાહ તાલા તારા માટે જન્નતમાં આ ઘર બનાવ્યો હતો, આ જન્નતની હૂરો તારા માટે, જન્નતની ગિરમાન તારા માટે, જન્નતની ખોરાક તારા માટે, કૌશલનું જામ તારા માટે, જો તું નેક બનીને આવત ને, તને આ જન્નત મળત. પણ તું નેકી ના કર્યો, ઈમાન ના લ્યાવ્યો, અમલે સાલે ના કર્યો, એટલે આજે તને આ ભોગવવું પડે છે. એ ટાઈમે ઇમામે સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે કે જો એ ટાઈમે મોત મુમકિન હત ને, તો એને આટલો સદમો પહોંચશે કે હાય, મેં શું કર્યો. મરી શકતો હોત તો અહીંયા જ મરી જાત, પણ કયામતના દિવસે મોત ને મોત આવશે, પણ ઇન્સાન ને મોત નહીં આવે. ઇમામે સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે, જ્યારે જન્નતીઓ જન્નતમાં હશે, જહન્નમીઓ જહન્નમમાં હશે, ત્યારે અલ્લાહ તાલા તરફથી મોતને જે છે ને, એને એક મખલૂકની સુરતમાં લેવામાં આવશે, જન્નત અને જહન્નમની વચમાં. અને ત્યાર પછી કહેવામાં આવશે, આની અહીંયા ઝબા કરી નાખો, એને ઝબા કરવામાં આવશે. અને એલાન થશે, હવે હંમેશા માટે લાવી એટરનલ છે, હંમેશા માટે જીવતો રહેવાનું છે. ભૂલ છે. હું પેલા એક વાક્ય બયાન કરું અને ત્યાર પછી એક્ઝામ્પલ દઈ, આ પહેલી વાત ને મુકમ્મલ કરી નાખું, પછી ઇન્શાલ્લાહ આપણે આહિસ્તા આહિસ્તા એ દેવાની અંદર આગળ વધતા જશું. આવો શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ગાયબ, ખુદાવંદ આલમ આલિમ રબ્બાની ને જન્નતમાં બુલંદથી બુલંદ દરજો અતા ફરમાવે. એ લખે છે કે એક દિવસે શૈતાન જનાબે ઈસા પૈગંબર પાસે આવ્યો. જનાબે ઈસા પૈગંબર પહાડી ઉપર હતા, ડુંગર ઉપર હતા. તો ત્યારે શૈતાન આવીને કહે છે કે યા નબી અલ્લાહ, તમારો આ અકીદો છે કે નહીં, તમે ખુદા ઉપર ભરોસો છે કે નહીં, કે જો તમે આ ડુંગરથી નીચે પડશો તો અલ્લાહમાં આટલી શક્તિ છે, આટલો પાવર છે કે એ તમને બચાવી લેવે, તમને કાંઈ નુકસાન ના પડે, છે આટલો પાવર અલ્લાહ પાસે કે નથી. જનાબે ઈસા પૈગંબર કહે છે, બેશક મારા અલ્લાહ પાસે એ પાવર છે અને મને યકીન છે, મને ભરોસો છે કે જો આ ડુંગરથી નીચે પડીશ ને, અલ્લાહ મને બચાવી શકે છે. તો કે અચ્છા યા નબી અલ્લાહ, તો પછી હવે તમે મને પ્રૂફ આપો, તમે મને પ્રેફ આપો. તો કે કઈ ચીજનો પ્રેફ આપો? તો કે તમે આ ડુંગરથી નીચે જમ્પ મારો અને મને બતાવો અલ્લાહ કેમ બચાવે. જો બે વસ્તુ છે, બે વસ્તુના બારામાં ચેલેન્જ દેવામાં આવે છે.
એતો ઈ નબીએ ખુદાને ચેલેન્જ દેવામાં આવે છે કે જે નબીએ ખુદા જનાબે ઈસા પેગંબર મરેલા માણસોને જીવતા કર્યા જે માદરજાત અંધા જે બચ્ચા અંધા પેદા થયા એ લોકોના હાથો આંખની તરફ હાથ ફેરવતા આંખોમાં નૂર આવી જતો બીમારોને હાથ ફેલાવતા તો પછી શફા મળતો અરે મરેલા માણસને ઠોકર મારતા ને કોમ બિઝનેલ્લા અલ્લાહના હુકમથી જીવતો થઈ જા મરેલો માણસ જીવતો થઈ જાય આજે ઈ ઈસા પેગંબર તરફ શેતાન ચેલેન્જ આપી રહ્યો છે કે તું આટલા મુજીઝા તો બતાવ્યો હવે આ બી મને કરી દેખા કે અલ્લાહ તને મતલબ કે બીજી વાત શું કે અલ્લાહની કુદરત અને તાકાત તરફ ચેલેન્જ છે તો એનો જવાબ શું હોવો જોઈએ હંમેશા હું એક જુમલો કહેતો રહું છું જોશ થી કામ નથી લેવાનો હોશ થી કામ લેવાનું છે જોશીલા બને પણ હોશીલા હોવું જોઈએ સાથે જનાબ ઈસા પેગંબર એની તરફ જોઈ છે અને એની તરફ જોઈને કહે છે કે એવો કોઈ બ્લીસ તું મને કહી રહ્યો છે કે હું જે છે ને ખુદાવંદે આલમનો ઇમ્તિહાન નો ખુદાવંદે કરીમનો જે છે ને એને હું એપ્રેલમાં રાખું એનો ઇમ્તિહાન રાખું પણ ધ્યાન રાખ અલ્લાહ તાલામાં તો શક્તિ છે કે એ મને બચાવી શકે છે પણ અલ્લાહનો હુકમ એ છે કે તમે લોકો જે છે ને આવો આક્ત ના કરો આવા આક્તને જે છે ને ખુદકુશી કહેવાય છે આપઘાત કહેવાય છે તમે અલ્લાહનો ઇમ્તિહાન નથી લઈ શકતા અલ કેવાનો મતલબ શું છે હું કેવા માંગતો હતો ફોપા આલે કોંત્રે લા નેચર કોંત્રે લા લોજિક દાખલા તરીકે તમારી સામે બિલકુલ સિમ્પલ એક્ઝામ્પલ રાખું છું મરચા ખાવાથી મોઢું ભરે છે કે નથી ભરતો બેશક ભરે છે ને હું એક નાની ચીપકી મરચાની લીધો મારી જીભ ઉપર રાખો મારી જીભ ભરશે કે નહીં ભરે મને એસિડિટી નો પ્રોબ્લેમ હશે તો મને એસિડિટી થશે કે નહીં થાય મને બળતરા થશે કે નહીં થાય બેશક થશે પણ હું મરી નહીં જાઉં મને કોઈ એવો ખાસ વધારે પ્રોબ્લેમ નહીં પડે પણ હું એક ચીમટી મરચા ના લીધો આખો ચમચો મરચાનો લઈ મોઢામાં રાખી અને પાણી પી ગયો હવે આખો ચમચો ઓલા લાલ મરચા હું પી ગયો મારા પેટની અંદર દાખલ થઈ ગયા હવે પેટની અંદર ઓલી તકલીફો બળતરા શરૂ થઈ ગઈ અને હું જે છે ને મારી મુનાજાતો શરૂ કર્યો યા અલ્લાહ યા રહમાન યા રહીમ યા કરીમ એ માથી વધારે મહેરબાન મારી મદદ કરો ભાઈઓ જો ખુદા મારી મદદ નથી કરતો યા ઇમામ ઝમાના અદરિકની યા બાબુ હવાઇફ મોલાનુ ફઝલ લબાસ અદરિકની મારી મદદ કરો આ મને બળતરા થાય છે ઈ ના થાય જો ઇમામ ઝમાના મારી મદદ નથી કરતા હઝરત અબાસ મારી મદદ નથી કરતા જો હું આવી ફરિયાદ કરવા જાઉં તો તમારો જવાબ શું હશે તમારો જવાબ શું હશે એ જશે ને કે મૌલાના સાહેબ તમે પોતે આ મૂર્ખાઈનો કામ કર્યા આજે બી મૌલા અબ્બાસ મદદ કરે છે આજે બી દિલથી ઇમામે ઝમાનાને પુકારશો આવીને તમને લબ્બૈક કહીને મદદ કરશે આજે બી અલ્લાહ તમારી તકલીફોને દૂર કરવા માટે તૈયાર છે હાજતોને પૂરી કરવા માટે તૈયાર છે આજે બી કરામતો જાહેર થઈ શકે છે પણ તમે જે અમલ કર્યા આ કોને તમે કીધો આખો ચમચો જાનબૂઝ કરીને આ ઝેરનો પ્યાલો તમે પી જાઓ સે ભૂકીલા શેરશે આ તકલીફ પહેલી છે તમારા થકી તમારી બેદરકારી તમારી જહાલત થકી થઈ છે અન્યા તમને જો મદદ નથી મળતી તો એનો અસલ કારણ તમે છો અલ્લાહ નથી ઇમામે ઝમાના નથી તમારો હક નતો થતો પેલા તો શરિયત ઈ કહેતી હતી જે ખાવાનું ખાવાથી ઇન્સાનના શરીરને નુકસાન પહોંચે છે ઈ ખાવાનું ખાવાનું હરામ છે હા યાદ રહે ખાલી એમ નથી કે સુવર્ણ ગોશ હરામ છે ફકત ઈ નથી હરામ ગોશ ખાવું હરામ છે ફકત ઈ નહીં કે ધ્રોમ પીવું હરામ છે ફકત ઈ નહીં કે દારૂ પીવું હરામ છે તમે તૌસુલ મસાઈલ ઉઠાવી લ્યો આગાને મસાઈલ તમે પૂછો એવી ખોરાક ખાવાની મનાય છે કે જે ખોરાક ખાવાથી પોતાની સાંતેને નુકસાન પડે છે એવી ખોરાક ખાધા અને નુકસાન પહોંચ્યો સે ભૂખ્યા ભૂલી આ ઇમ્તિહાન નથી
આની અંદર છે ને આની અંદર ગુનેગાર થાઓ છો એવું કામ કરવાની જરૂર શું છે? એક ફ્રાસ ની અંદર આખો જવાબ આવી જાય. ફોપા આલે કોન્ટ્રે લા નેચર, ફોપા આલે કોન્ટ્રે લોજિક. અલ્લાહ તાલા અઝાબ ને રાખ્યો છે. કઈ ચીજો માં અઝાબ ને રાખ્યો છે? એ કામ કરવાની જરૂર શું છે? આયત ની અંદર અલ્લાહ તાલા એ જ કહે છે ને, જો તમે લોકો શુક્ર કરો છો, ઈમાન લાવો છો, તો હું તમે લોકોને શા માટે અઝાબ આપીશ? તમે ગુનેગાર છો, ખતાકાર છો, તો બી હું તમને સજા નથી આપતો. તમારી વાસ્તે છે તોબાના દરવાજા ખુલ્લા રાખું છું. કેટલો મહેરબાન અલ્લાહ. હદીસ ની અંદર છે કે જ્યારે કોઈ મોમિન ગુના કરે છે ને, અને ડાબી ભાગમાં બેસવા વાળો મલાઈકા, અમલ લખવા વાળો મલાઈકા જ્યારે એના ગુના લખવા બેસે છે ને, તો ત્યારે જમણી બાજુનો મલાઈકા કહે છે કે ના, હમણાં નહીં લખતો એના ગુના. ભલે ગુના કર્યો છે, અમલે જહાલત કર્યો છે, ખતા કર્યો છે, અલ્લાહની નાફરમાની કર્યો છે, પોસિબલ છે એક મોમિન છે હમણાં તોબા કરીને અલ્લાહ પાસે માફી માંગી લેશે. આપણે ગુના લખવાની જરૂર નથી. ઉતાવળ ના કર. ઉતાવળ આપણે કરે છે, અલ્લાહ તારા તરફથી નથી હોતી ઉતાવળ. મૂકી દે. પણ જ્યારે 7 કલાક પાસ થઈ જાય છે અને એ મોમિન તોબા નથી કરતો, એના ગુનાની માફી નથી માંગતો, ત્યારે આ જમના તરફ બેસવા વાળો મલાઈકા ડાબી તરફ બેસવા વાળા મલાઈકાને કહે છે, વાકઈ આ મોમિન બેકદર છે, આ ગાફિલ છે, હવે તું એના ગુના લખ. અને એક ફેરે ગુના લખાઈ જાય પછી એને મિટાવવા માટે કા મુશ્કેલ છે. પણ ઈશામાં ટૂંકા શશે તું સે કોમ્પ્લિકેશનો, જો આપણે જ કોમ્પ્લિકેશનો ગોતે છે. એક ગુના આપણે કરી લીધા, એક ખતા આપણે કરી લીધા, એક નાફરમાની આપણે કરી લીધા, આપણે બધાને ખબર છે હું આ જે કરી રહ્યો છું એ ગુના છે, તો ત્યાર પછી કરવા પછી માફી કેમ નથી માંગી લીધા? ઇસ્તિગફાર શા માટે નથી કરવું? દિલથી શા માટે માફી નથી માંગવું? ખરાબ આદતો નીકળવા માટે અલ્લાહ પાસે કેમ દુઆ નથી કરવું? તો પછી હવે જો નથી કરવું અને પછી અલ્લાહ આપણને સજા દેવે, તો એમાં કેનો વાંક કહેવાય, આપણો કે ખુદાનો? એક દુરૂદ પઢીએ મહમદ વાળા. અલ્લાહ નહીં, આ જેટલા આપણી જિંદગીની અંદર કોમ્પ્લિકેશન છે ને, આપણી જિંદગીમાં જો બરકત નથી તો શા માટે નથી? આપણી જિંદગીની અંદર સુકૂન નથી. ત્યાં પાલા ત્રણ કે લીધે મેં પૂરકવા ઇલિયાના ડિપ્રેશિયો, મેં પૂરકવા ઇલિયાના નર્વોઝિટે, મેં પૂરકવા આ એક એક પૂરકવા 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 એક એક સવાલના જવાબ આપણને શરિયત અને આપણા માસુમીન અલીમુસલામ આપ્યા છે, એનો જવાબ છે. એની ઉપર બેસીને આપણે ગુફ્તગુ કરશું. આજે બસ પહેલી મજલિસમાં ફક્ત મને આ પહેલો ભાગ તમારી સામે એક સવાલનો જવાબ આપું અને એની અંદર બી જવાબ આપતા હું જવાનોને એટલો કહેવા માંગુ છું, એસ કે મારા જવાબથી તમારા મનને શાંતિ મેલી કે ના મેલી, પણ જો તમારા મનને શાંતિ ના મેલી હોય, હજી બી કોઈ એવા સવાલો હોય, તમને એમ થાય કે ના મૌલાના સાહેબ તમારો જવાબ જે છે ને એમ કોપરે છે, તમે દેતાઈમાં નથી જઈ શકતા, હજી આ સવાલો છે, તો તમે લોકો મને સવાલ કરજો. ઇન્શાઅલ્લાહ આઈંદા મજલિસમાં એનો જવાબ દેવામાં આવશે. કાલેથી હવે મારે અસલ બયાન જે છે ને એ કાલેથી ખાસ શરૂ થશે. આજે તો મને ફક્ત આ એક પ્રેઝન્ટેશન તમારી સામે રાખવું હતું. અલ્લાહ શા માટે તમને અઝાબ દેશે? શું મળે છે ખુદા તમને મારવાથી? શું ખુદાની ખુદાઈમાં વધારો થઈ છે? કોણ માર, કોણ કેને મારે? બસ છેલ્લો જુમલો ભાઈ, જ્યારે કોઈ કોઈને મારે છે, કોઈ કોઈને સજા આપે છે, યા તો ગુસ્સાની આગને ઠંડો કરવા માટે, મને તમારી ઉપર ગુસ્સો છે, તમે આમ કર્યા ને, હવે જ્યાં સુધી હું તમારી પાસે બદલો નહીં લઉં ને મને શાંતિ નહીં મળે. પણ આ એક એપ છે કે નથી? ખુદા માટે આ એપ છે, એને તમારી ઉપર ગુસ્સો ઉતારવાનો જરૂરત શું છે? યા તો શું છે, મારો દિલ ખરાબ છે, મને મજા આવે છે માણસો લોકોને તકલીફ દેવાને, એના માટે હું માણસોને ટોર્ચર કરું છું, મારું છું. તો અલ્લાહ એવો સાલિમ છે? અલ્લાહ તો શેતાન ઉપર બી ઝુલ્મ નથી કર્યો, અલ્લાહ તો ફિરઔન ઉપર બી ઝુલ્મ નથી કર્યો. જે અલ્લાહ કારૂન ના બારામાં કહે છે, મૂસા બિચારો આ કારૂન ડૂબતા જમીનને અંદર ખેંચતી હતી અને રાહ પાડતો હતો, મૂસા બચાવો, મૂસા બચાવો, મૂસા બચાવો, મૂસા બચાવો, અને તું જોતો રહ્યો
કોઈને ના બચાવ્યો ના મૂસા પણ જોઈ એક વખત કેત ના એ મારા પરવરદિગાર એ મારા રબ તું મને બચાવ હું એને તરત જ બચાવી દે જે કારુણ ઉપર તો મહેરબાની કરે છે એ શા માટે મોમિનો ઉપર ઝુલ્મ કરશે શૈતાન ઉપર ઝુલ્મ નથી કર્યો એ શા માટે બીજા ઉપર ઝુલ્મ કરશે બાકીની વાતો તમારા હવાલે કરું છું તમે બી આ સવાલ રાખો ઝેનની અંદર શા માટે મુફસ્સરીન શું લખે છે કાલેથી મજલિસ આગળ વધશે આજ સૌથી પહેલા હું તમને કહેવા માંગુ છું કે કાલે પહેલી મુહર્રમ છે કાલની તારીખના બારામાં આપણને અમુક આમાલ બતાવવામાં આવ્યા છે એની અંદર એક બિહારુલ અનવાર અને દીગર કિતાબોની અંદર ઓલોમા લખ્યા છે અલ્લાહ તઆલાને જઝાય ખૈર કહે છે રયાન ઇબ્ને શબીબ ઇમામ રઝા અલી સલામની ખિદમતમાં હાજરી હતો ઇમામ રઝા અલી સલામ એનો ચહેરાનો રંગ ઉડેલો હતો પહેલી મુહર્રમ તરત જ કહે છે એ શબીબના દીકરા આજે પહેલી મુહર્રમ છે તમે રોજો રાખ્યા તો કે ના મોલા રોજો નથી રાખ્યા તો કહે કે આજની એ તારીખ છે જ્યારે જનાબે ઝકરિયા પૈગંબરની દુઆ કરવી થઈ જનાબે ઝકરિયા પૈગંબર સાવ ઝઈફ થઈ ગયા હતા કતરોફાન ડિઝનેફો તમે વિચાર કરો એ ઉંમરની અંદર ઓલાદ ના થાય એની પાસે કોઈ ઓલાદ ના હતી અને એની ઘરવાળી એ પણ બાંજ હતી એનાથી ઓલાદ ના થાય સાવ ઝઈફ થઈ ગયા હતા પણ જ્યારે એ પોતાની નજરથી જોયા કે બીબી મરિયમ માટે હું જે દરવાજો બંધ કરીને જાઉં છું બંધ દરવાજા બંધ રૂમની અંદર અલ્લાહ તાલા જન્નતથી એને રોજી મોકલે છે અને ત્યાં રોજી પહોંચી શકે છે તો એ અલ્લાહ એ મહાન અલ્લાહ એ શક્તિવાળી અલ્લાહ મને આ ઉંમરમાં ઔલાદ આપી શકે છે ઇન્સાન માટે ભલે ના મુમકિન વાત હોય પણ અલ્લાહ માટે નથી એના માટે પછી જે છે ને એ કાલની તારીખ ઇમામ રઝા અલી સલામ કહે છે કાલની તારીખ જનાબે ઝકરિયા પૈગંબર હા આયત નંબર 33 આલે ઇમરાન માં તમને જે છે ને એનો ઝિક્ર મળી જશે જનાબે ઝકરિયા પૈગંબર હાથ ઉઠાવી સજદામાં અલ્લાહ પાસે ઔલાદની દુઆ માંગે છે ને તો કાલની તારીખે મહેરાબમાં ઇબાદત કરતા હતા અને મલાઈકા આવી અને ત્યાર પછી એને ઔલાદની બશારત આપે છે અને જનાબે યહ્યા પૈગંબર પેદા થાય છે જનાબે યહ્યા ઇમામ રઝા અલી સલામ આ તોફો આપે છે તમે લોકોને જે અઝાદાર છો ઇમામ રઝા કહે છે આ વાત ફકત જનાબે ઝકરિયા પૈગંબર માટે નથી બલકે જે બી માનસને ઔલાદ પેદા ના થતી હોય જે બી જેના ઘરે એ કાલની તારીખે રોજો રાખે અને અલ્લાહ તાલા પાસે ઔલાદની દુઆ માંગે તો અલ્લાહ તાલા એની બી દુઆ કબૂલ કરી એની ઔલાદ આતા કરશે કાલની તારીખે એવા માણસને હાથ ઉઠાવી અને હુસૈનના અઝાદાર ઔલાદની દુઆ કરવું જોઈએ લશ્કરે ઇમામે ઝમાના ઔલાદની દુઆ કરવું જોઈએ કે હુસૈનના સદકાથી આ મળે અને બીજો હું માફી ચાહું છું એમ નથી કે હું આફેર પર્સોનલ મેમ્બર ઉપર લાવું છું પણ જો કોઈ ખરાબ જેસ્ટ દેખાય તો મોમિનોને એ લોકોને જાગ પરથી પેદા કરવું મારી પર વાજિબ છે મારી પર લાઝિમ છે હું મોમિનીને કરાબને કહું છું કોણ છે કોઈને ખબર નહીં પડે ને કોઈને કહેવાની જરૂર નથી પણ તમે સમજી જશો આજે જ્યારે હું અહીંયા નમાઝમાં આવ્યો ને મુહર્રમનો ચાંદ દેખાતો હતો એ મુહર્રમનો ચાંદ જોઈ કેટલાક અહીંયા ઉભા ઉભા હસતા આજે હસી પહેલા છો ને એની અંદર જે છે ને તોબા ઇમામે હુસૈન પર નથી હૈસા ના 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 મુસીબતો ઉપર નથી હૈસા ના ના પણ અહીંયા ચાંદ દેખાય છે અને મોમિન સામે સામે ઉભા છે અને એવા આપસમાં પોતાની વાતો કરીને હસી રહ્યા છે બ્લાક અને જોક કરી રહ્યા છે ને અહીંયા વાત થાય છે આર્યો તમે જો મુહર્રમનો ચાંદ હું તમને એક જ સવાલ કરવા માંગુ છું આ મુહર્રમનો ચાંદ હુસૈન અલી ઇસ્લામે રસ્તામાં જોયા હતા એ વખતે હુસૈનની હાલત શું હશે વિચાર તો કરો આ મુહર્રમનો ચાંદ છે ને મારી વાસ્તે મુહર્રમનો ચાંદ છે તમારી વાસ્તે મુહર્રમનો ચાંદ છે હુસૈન માટે કયામતનો ચાંદ હતો હા જ્યારે આ પહેલી મુહર્રમ કાલના દિવસે ઇમામ હુસૈન અલી ઇસ્લામ હજી રસ્તામાં હતા હૂરના લશ્કર એને ઘેરી અને કરબલા તરફ લઈ જઈ રહ્યો હતો તો ઉલમા કહે છે કે હુસૈને જેમ આ આસમાન ઉપર ચાંદ જોયા ને પહેલી મુહર્રમ દિલ કહે છે કે તરત જ અલી અકબર તરફ જોયા હશે
કે હા બેટા અલી અકબર આ આ મુહર્રમ ની 10 ના તમે મારા ચાંદ લોહી ની અંદર જે છે ને નહાવાના છો મારા ચાંદ કાસિમ ઓનો મોહમ્મદ મારો કમરે બની હાશમ બની હાશિમ ના ખાનદાન નો ચાંદ ઓ પાસે અલમદાર આ ચાંદ ની 10 માં તમારા બાજુ કપાવવામાં આવશે તમારી ઉપર આટલી આટલી મુસીબતો આવશે તમે વિચાર કરો હુસૈન માટે આ ફકત પહેલી મુહર્રમ નો ચાંદ ના હતો આજે છે ને કયામત મુસીબત નો ચાંદ હતો આજે હું ફરી વાર તમને કહું છું કે આપણે ઇમામે ઝમાન અલી સલામ ની ગઈબત માં ઝમાનો વીતી રહ્યા છે ગમે હુસૈન કઈ ચીજ નો નામ છે ઇમામે ઝમાના પોતે મરસિયા પડતા કહે છે દાદા હુસૈન અગર જે ઝમાનો મને પછવારે રાખી દીધો હું કરબલાના મેદાનમાં મોજૂદ ના હતો તમારી ઉપર મારી જાન કુરબાન ના કરી શકો પણ આજે તમારા ગમ ની અંદર હું એવી રીતે રોઉં છું કે મારી આંખમાંથી આંસુ નહીં મારી આંખમાંથી લોહી નીકળી રહ્યા છે તમે વિચાર કરો મારા જવાનો અહીંયા ચાંદ દેખાડો ઇમામ ઝમાના ચાંદને જોઈ લોહીને આંસુ રોઈ રહ્યા છે ને આપણે ચાંદને જોઈને હસી રહ્યા છે કેટલી મોટી બેઅદબી કહેવાય ભાઈઓ એ એ ગફલત માટે માફી માંગી લેવે કોશિશ કરે ભાઈઓ આજે 10 12 દિવસ છે ને હમણાં ખતમ થાશે મારા ભાઈઓ આર્યો જોઈ લ્યો બીજી મજલિસ ભી ખલાસ પહેલી રાત ભી અલવિદા કહીને ખતમ થાય છે એવી રીતે આ 12 દિવસ સો ખતમ થાશે જેવી રીતે આવ્યા જ નથી જેવી રીતે પિછલો માય મહોરમ યાદ નથી એવી રીતે વટાઈ ગયો એવી રીતે આ 12 દિવસો ભી વટાઈ જશે સિર્ફ ઉપલે આ 12 દિવસ સુધી એક બીજા સાથે આપણે મશ્કરી ના કરે સેલ્યુ રહે જ્યાં આપણે મળે ને કરબલાના શહીદોને યાદ કરે તમને ખબર છે આ મહોરમ નો કયો મહિનો છે ઓલમા લખે છે ઇમામ સાદિક અલહી સલામ જ્યારે મુહર્રમ નું ચાંદ જોતા ન ઇમામ અલહી સલામ ના ચહેરા ઉપર જે છે ને ઉદાસી છાઈ રહેતી આંખો માંથી છે ને આંસુઓ નો સેરાબ જારી થઈ જતો હર વખતે પોતાના દાદા હુસૈન ને યાદ કરીને રોતા અને બાજુ બાજુ ના માણસો ઇમામ સાદિક અલહી સલામ ને પુરસો દેવા માટે આવતા ત્યારે ઇમામ સાદિક અલહી સલામ એ અઝાદારો ને કહેતા તમને ખબર છે મારા દાદા હુસૈન એક એક અઝાદારો ને જાણે છે જોવે છે આયતુલ્લાહ બેજત ફરમાવે છે ને કે આદાબે ઝિયારત માં એક મોટી ચીજ આવી છે તમે જે ઇમામ ની ઝિયારત માટે જાઓ છો ને તો તમે અકીદો રાખો યકીન રાખો જેવી રીતે પોતાની હયાતી માં જોતા હતા એવી રીતે શહાદત પછી એક એક ને જોઈ રહ્યા છે આ માણસ આવ્યો કઈ દિલ થી આવ્યો છે કઈ વિચારો થી આવ્યો ને શું કરી રહ્યો છે ઇમામ સાદિક અલી સલામ ફરમાવે છે મારા દાદા હુસૈન જ્યારે મુહર્રમ આવે છે ને તો પોતાના નાના રસૂલુલ્લાહ પાસે આવે છે નાના મારી સાથે ચાલો માં ફાતિમા મારી સાથે ચાલો બાબા અલી મુર્તઝા મારી સાથે ચાલો ભાઈ હસન ને મુસ્તફા મારી સાથે ચાલો પંચત અને પાક કરબલાના મેદાનમાં આવે છે કરબલાની જમીન ઉપર આવે છે અને ત્યાર પછી એક એક જગ્યા ઉપર જોઈને એ મનસરને યાદ કરીને રોવે છે આ એ જગ્યા છે જ્યાં મારા અલી અકબર ને છાતીમાં નિશાન લાગ્યો મારા અલી અસલમ ને તીર લાગી આ એ જગ્યા છે જ્યાં મારા અબ્બાસ બાજુ કપવામાં આવ્યા અરે હુસૈન આ એ જગ્યા છે જ્યાં તારા સૂકા ગલા ઉપર ખંજર ફેલાવવામાં આવ્યો ત્યાર પછી મારા દાદા હુસૈન પંચત ને પા એક એક અઝાદારો ને એક એક ઝાયરો ને જોવે છે કોણ મારી ઝિયારત માં આવ્યો છે એક એક અઝાદાર ને તમે લોકો ને જોવે છે તમે અહીંયા બેઠા નથી હુસૈન અલ ઇસ્લામ તમને જોઈ રહ્યા છે કોણ હાજરી આપ્યો છે કેવી રીતે મારી ઉપર આંસુ વહાવે છે આ દિવસો ની અંદર અલ્લાહ પાસે માંગીએ હુસૈન ને મઝલૂમ ની મુસીબત ના સદકાથી અમને આંસુ અતા ફરમા અમને ખુલુસ અતા ફરમા જેમ મેં ગઈકાલે કીધો ન અમારી માટે કેવું આસાન છે હુસૈન થી મદીના છૂટી રહ્યો છે પણ કેવી હાલત ની અંદર ઘરોની અંદર કેવો તુફાન બપા હતો અલમત ચોરી કહ્યું છે અસાદારો કે ઉર્વા હફારે એક સહાબીએ રસૂલુલ્લાહ હતા કાનથી બેરા હતા આટલા બેરા હતા કે વીજળીની આવાજ આવે ને તો એ ના સાંભળી શકે
જ્યારે ઇમામે હુસૈન અલી ઇસ્લામનો કાફિલો રવાનો થયો ને તો અચાનક ઉરવા ગફારી સૂતા હતા નિંદરમાંથી આંખ ખોલે છે અને પોતાની ઘરવાળીને કહે છે કે એ બીબી આ તને ખબર છે કે હું કાનથી બેરો છું મને જે છે ને વીજળીનો આવાજ બી નથી સંભળાતો મારી સાથે વાત કરવા માટે જોરથી વાત કરવું પડે છે પણ કેમ હમણાં હું સૂતો હતો નિંદરમાં મને એમ લાગ્યો કે બીબીઓની જોરથી રોવાની આવાજ આવે માણસો લોકોની રોવાની આવાજ આવી રહી છે ઉર્વા ગફારી નીકળવાની રોઈ રોઈને કહે છે ઉર્વા કયામત તો વખત આવી ગયો આ રોવાની આવાજ મહલ્લે બની આશિકથી આવી રહી છે હુસૈને રુખસત થઈ રહી છે ખાતાને બની હાજરની ઓળખતો રહી છે હિજરત કરવું લાઝમ છે તો કે બેટા બેટા તમે હિજરત કરીને જ્યાં બી જવું એ જાજો બેટા પણ ધ્યાન રાખજો કુફા તરફ નહીં જતા તમારા નાના રસૂલલ્લાથી સાંભળ્યો છો મારો હુસૈન ત્રણ દિવસ તો ભૂખો પ્યાસો અરે એના ગળા ઉપર ખંજર ફેરાવવામાં આવશે ઈ જમીન ઉપર જે જમીનને કરવો ભલા કહે છે હુસૈન અલૈહિસ્સલામ રોવા બેસી ગયા અને કહે છે નાની મારા નાના એ છે કહ્યું છે એ થઈને રહેવાનું છે તમને એ જગા જોવી છે તો કે હા બેટા હુસૈન તો કે નાની તમે આંખ બંધ કરો હું મિસલમાં આંખ બંધ કરે છે નજરની સામે જમીને કરબલા નમૂદાર થાય છે હુસૈન અલૈહિસ્સલામ એક એક જગા બતાવે છે નાની આર્યો ફુરાતનો પાણી કેવી રીતે મોજા મારી રહ્યો છે પણ અમારી ઉપર આ પાણી બંધ કરવામાં આવશે મારા અબ્બાસ અહીંયા શહીદ થશે મારો અલી અકબરોનો મોહમ્મદ અહીંયા શહીદ થશે મારા અલી અસગર અહીંયા તીર લાગશે નાની આ નશે તમે જો છો ને અહીંયા પણ આ જગા ઉપર અને તલે સે નબિયાની સામે અરે મારા સૂખા ગલા ઉપર ખંજર ફેરાવવામાં આવશે નાની આટલો જ નહીં તમારી સૈનમાં કુલસુમની ચાદર છેરવામાં આવશે બાજારો અને દરબારોમાં લઈ જવામાં આવશે એમ કહી હુસૈન આ હાથ આગળ વધારે છે ખાકને લે છે કરબલાની નાની તમે આ ખાકને સંભાળીને રાખજો જ્યાં સુધી આ ખાક આ દૂર દૂર છે ત્યાં સુધી સમજો તમારો હુસૈન સલામત છે પણ જેમ તમે આની અંદર જોવો તાજો લોહી જોશ મારે તમે સમજી જાજો તમારા હુસૈનને શહીદ કરવામાં આવ્યો નાની મને શહીદ કરવામાં આવશે બીબીઓને બાજારોને દરબારોમાં લઈ જવામાં આવશે હુસૈન અલૈહિસ્સલામ પોતાની નાનીને સમજાવી લીધા હવે કયામતનો મંઝર બસ છેલ્લો મંઝર અલ્લાહ તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે હુસૈન અસાધારો અલ્લાહ તમારા આંસુઓને રૂમાલે ફાતિમા ઝહરામાં જગા આપી દેવે અસાધારો બધાથી રુખસત તો થઈ ગયા પણ એક રુખસતી મોટી કયામતની રુખસતી ફાતિમા સુગરાની રુખસતી એક એક બીબીથી લીપટી રહી છે મને બી સાથે લઈ ચલો બાબા હું ભલે બીમાર છો એ કોનામાં શાંતિથી બેઠી રહીશ કોઈને તકલીફ નહીં આપું મને બી સાથે લઈ ચલો હું કોઈને કઈ તકલીફ નહીં આપું એ કોનામાં છુપાછુ બેઠી રહી સાથે લઈ જાઓ છો બાબા મને રજા આપો ને મારી બહેન ફાતિમા સુગરાની સાથે લઈ લો મારી બહેન ની પૂરી ધ્યાન હું રાખીશ કોઈને કઈ તકલીફ નહીં પડે હુસૈન અલી સાહેબ જ્યારે આ સાંભળે છે ઉભા રહી ગયા
આખો માસુ કાકે બેટા અરે આ બાપ નો તમે કેવો ઇમ્તિહાન લો છો જલ્દી જલ્દી આવ્યા બેટા ફાતેમા સુગરા આ છાતી માંથી એક વાત નું દિલ છે બેટા હું તમને સાથે નથી લઈ જઈ શકતો બેટા જો હાલાત જમાના સહી રહ્યા તો હું તમારા ભાઈ અને અકબરને મોકલી તમને બોલાવી લઈશ પણ આ વખતે તમારો મદીનામાં રહેવું જરૂરી છે જનાબે ઝૈનબ ને ઇમામે હુસૈન ફરમાવે છે બહન ઝૈનબ મારી ફાતેમા સુગરા હું બહુ મારી મા ફાતેમા ઝહરાની હમશમી છે હું આ બરદાશ્ત નથી કરી શકતો કે મારી મા ની સુરત ખુલ્લે માથે અરે દરબારમાં શરાબીઓ ના દરબારમાં ઉભા ફાતેમા સુગરા બધાથી નુકસાન થઈ ચૂક્યા કાફેલો રવાનો થયો જેમ રવાનો થયો ને અબ્બાસની આવાજ આવી રોકો કાફેલાને કા ભાઈ અબ્બાસ હું તો જવાનો હુકમ આપ્યો રોકો જો શા માટે તો કે આગા જરા પૂછવા લે તો જો ફાતેમા સુગરા આવી રહ્યા છે હુસૈને જોયા ફાતેમા સુગરા આવી રહ્યા છે બાપા મારા બાપા ફાતેમા સુગરાની હાલત જોઈ હુસૈન નીચે ઉતર્યા પતિ બીબીઓ નીચે ઉભી પહેરી અઝાદારો ફાતેમા સુગરા સામે હુસૈન આવ્યા બેટા તમને તો રુખસત કરી ચૂક્યો હતો ને શા માટે હવે બહાર નીકળ્યા તો કે બાબા દિલ ચાહે છે એક વખત આખરી વખત પૂરી કુટુંબને જે છે ને હું છાતીથી લગાડી લઉં દિલ ખોલીને પાછી ક્યારે મુલાકાત થશે ખબર હર બીબી આવી ફાતેમા ઝહરાને છાતીથી લગાવી અલવિદા ફાતેમા ઝહરા ખુદા હાફિઝ ફાતેમા ઝહરા ભાઈ અલી અકબર વિદા થઈ ચૂક્યા ચચા અબ્બાસ વિદા થઈ ચૂક્યા ઝૈનબ ઉમ્મે કુલસુમ વિદા થઈ ચૂક્યા અમ્મા રુબાબ વિદા થઈ ચૂક્યા હવે આખરી વારી આવી અલી અસરત ની ફાતેમા ઝહરા પોતાની આગોશમાં અલી અસરત ને લે છે જો જબરદસ્તી નહીં કરતા તમે મારા ભાઈ ને બોલાવો પોતે આવી જાતો હોય તો લઈ લ્યો જબરદસ્તી નહીં કરતા જનાબે ઝૈનબ જનાબે ઉમ્મે કુલસુમ શહેઝાદા અલી અકબર હરે ખાનદાન વાળા આઈબા અલી અસગર ને હાથ ફેલાવીને બોલાવે છે હત્તા કે મા રુબાબ હાથ ફેલાવીને બોલાવે છે અલી અસગર તેઓ તરફ જોવે છે ફાતેમા સુગરા તરફ જોવે છે અને બહન ફાતેમા સુગરા થી ચીપતી જાય છે અઝાદારો બીબીઓ માં રોવાનો કોહરામ બપા થયો હુસૈન સવાલ કરે છે શા માટે રોવો છો તો કે મૌલા અલી અસગર કોઈને મુકતા નથી બધા હર વખતે ફાતેમા સુગરા થી ચીપકી ગયા છે કોઈ તરફ જાતા નથી કોઈની આગોશમાં માની આગોશમાં નથી જાતા હુસૈન અલી સલામ આપે છે હુસૈન ને જોઈ ફાતેમા સુગરા કહે છે ભાઈ અલી અસગર હવે ખાસ ઇમ્તિહાન બાબા આવી રહ્યા છે હુસૈન આવ્યા ફાતેમા સુગરા કહે છે બાબા જબરદસ્તી થી નહીં લઈ જતા બોલાવો આવે તો લઈ જાજો હુસૈન ને કઈ ના કર્યા ફાતેમા સુગરા તરફ જોયા અલી અસગર તરફ જોયા ઝૂકીને અલી અસગર ના કાનમાં કઈ કહ્યા ખુદા જાને શું કહ્યા હશે બોલો માં કહે છે શાયદ એમ જ કહ્યા હશે બેટા અલી અસગર અરે તમે કરબલામાં નહીં આવો તો મારી કુરબાની નામુકમ્મલ રહી જશે હુરબલાનો તીર કોણ ખાશે મારી બેગુનાઈનો સબૂત કોણ આપશે બાપની વાત સાંભળી અલી અસગર હસરત ભરી નજર ફાતેમા સુગરા તરફ જોયા હુંકીને બાબા હુસૈનની આગોશમાં આવી ગયા કાફેલો રવાનો થયો ભરેલો કાફેલો હતો એક વર્ષ પછી જ્યારે પાછો આવ્યો ને ઉમ્મે કુલસુમ નો મરસિયા લઈને આવ્યો એ નાના ના મદીના અમુને કબૂલ ના કરજે ગયા હતા તો કુટુંબ ભરેલો હતો હવે સૌ ગુહાર બની રહ્યા છે
Hallelujah. Hallelujah. Hallelujah.